नमस्कार विद्यार्थी मित्रों, हूँ तेजलबेन श्री सनफ्लावर विद्यालय खोलड़िया तरफ थी आप सर्वे नु हार्दिक स्वागत करूँ छू। मित्रों, धोरण 10 ની અંદર ગણિત વિષયમાં સમાંતર શ્રેણી નામનું ચેપ્ટર આપણે જોઈ રહ્યા છીએ, બરોબર? તો એમાં પ્રશ્ન નંબર 3 માં સમાંતર શ્રેણી માટે કઈક પદો આપેલા છે અને એના માટે જે શોધવાના બે પદ કીધા છે એ આપણે શોધવા પડે। તો a બરાબર 2, d બરાબર 8 અને sn 90 આપેલું છે। તો અહીંયા મારી પાસે an અને sn માંથી એક જ છે sn, તો મારે સૂત્ર કયું મૂકવું પડશે? તો કે sn નું સૂત્ર મૂકીશ તો a d નો કિંમત મેળવી અને n ની કિંમત મને મળશે। તો જોઈએ sn નું સૂત્ર શું થશે, તો કે n / 2 2a + n - 1 / d। હવે કિંમત મૂકતા જઈએ, sn ની કિંમત છે 90 બરાબર n નથી આપેલો 2/m ના m, 2a ની કિંમત 2, n આપેલો નથી અને d ની કિંમત છે 8। જોઈએ આગળ 90 ના 90 m ના m, n / 2 2×4 વત્તા અને છોડો પડશે, કારણ કે તો જ સાદરૂપ આગળ વધશે, એટલે કે 8n - 8। જોઈએ 90 બરાબર n / 2, જો અહીંયા મને કંઈક બગડો કોમન નીકળતો દેખાય છે એટલા માટે મેં 2 ને અહીંયા નથી ગુણ્યા, નહીતર હું ગુણી શકું, બરાબર? ગુણશો તો પણ કંઈ ચિંતા જેવું છે નહીં, સાદરૂપ થોડું અલગ આવે। તો કે 4માંથી 8 જાય તો - 4 અને + જે 8n છે એ તો એમના એમ આવશે, બરોબર? હવે અહીંયાથી હું 2 કોમન કાઢું, કારણ કે મારે 2 ઉડશે એટલા માટે, બરાબર? તો શું થશે, તો કે 90 ના 90 એમના એમ, n / 2 બગડો કોમન કાઢું તો શું આવશે, તો કે 2 × 8 અને 4×2 = 4, બગડો કોમન કાઢો તો અહીંયા 8×4 = 8 અને 2×2 = 4, બગડો કેન્સલ થઈ ગયો, બરાબર? આનું સાદરૂપ આપું તો શું જોવા મળશે, તો કે 90 ના 90 એમના એમ અને અહીંયા થશે 4n² n×n નો વર્ગ - 2n। હવે આ 90 જમણી બાજુએ લઈ જઉં છું તો શું થાય, તો કે અહીંયા શૂન્ય આવશે, કારણ કે પ્લસ માઇનસમાંથી જો ગુણાકાર છે ભાગાકારમાં લઈ જતી હોય તો 1 આવે, પણ હું પ્લસ માઇનસમાં લઈ જઉં છું માટે 0 આવશે। તો કે 4n² - 2n પ્લસ છે આ બાજુ 90 જમણી બાજુ જશે તો -90। હવે અહીંયા ચેક કરો, હજી 2 કોમન નીકળશે, બરાબર? 2×2 = 4, 2×1 = 2 અને 45×2 = 90, તો કે 0 એમના એમ 2 કોમન નીકળે એટલે શું થાય, તો કે 2×4n² - 90 એટલે કે 45×2 = 90। હવે આ બગડો જે છે એ 0ના છેદમાં જતો રહેશે તો 0 જ આવશે, એટલે કે અહીંયા સમીકરણ મને મળે છે 2n² - n - 45। હવે 0ના છેદમાં કાંઈ પણ સંખ્યા હોય તો શું થશે, તો કે 0 જ થશે, એટલે 2n² - n - 45 = 0, બરાબર? હવે હું શું કરીશ, તો કે આ 2નો ગુણાકાર કરું, શું આવશે, તો કે 45×90। 90ના એવા ભાગ પાડવાના છે કે બાદબાકી કરીને 1 લાવવાનો છે -1, એટલે કે 10×9=90, બાદબાકી કરીને લાવવાનો છે એટલે અહીંયા જે મધ્યમ પદની નિશાની જે છે એ નિશાની આવશે કોને, મોટી સંખ્યાને, એ સિવાયની વિરુદ્ધ નિશાની આવશે નાની સંખ્યાને। હવે સાદરૂપ આપો તો શું થશે, તો કે 2n² - 10n + 9n - 45 = 0। હવે બબે પદમાંથી કોમન જે નીકળતું હોય એ લઈ લઈએ તો શું થશે, તો કે અહીંયાથી 2 કોમન નીકળશે 2n
એટલે વધશે શું તો કે એન માઇનસ પાંચ. અહીંયાથી શું કોમન નીકળશે તો કે અહીંયા નવ છે અને અહીંયા પિસ્તાળીસ છે એટલે નવ પંચાને પિસ્તાળીસ તો કોમન નીકળશે નવ એટલે કે એન માઇનસ નવ પંચું પિસ્તાળીસ. અહીંયા જુઓ તો આ બે કાઉન્ટ સરખા આવ્યા તો કે હા એને કોમન લઈ લો એટલે એન માઇનસ ફાઇવ તો વધશે શું તો કે ટુ એન પ્લસ નાઇન ઇઝ ઇક્વલ ટુ ઝીરો. કાં તો આના બરાબર ઝીરો હોય અને કાં તો આના બરાબર ઝીરો હોય. તો જોઈએ એન માઇનસ પાંચ બરાબર ઝીરો અથવા ટુ એન પ્લસ નાઇન ઇઝ ઇક્વલ ટુ ઝીરો. તો અહીંયા શું થશે તો કે એન બરાબર માઇનસ છે જમણી બાજુ જશે તો પ્લસ થશે અને અહીંયા શું થશે તો કે ટુ એન બરાબર માઇનસ નાઇન એટલે કે એન બરાબર માઇનસ નાઇનના છેદમાં ટુ. હવે આગળના વિડીયોમાં મેં વાત કરેલી કે એનની કિંમત ક્યારે અપૂર્ણાંક પણ ન હોઈ શકે, શૂન્ય પણ ન હોઈ શકે અને ઋણ પણ ન હોઈ શકે, માટે આ જે એનની કિંમત છે એ શક્ય નથી. કારણ કે એનની કિંમત ઋણ શક્ય નથી. બરાબર, હવે એનની કિંમત મારે શોધવાની હતી એ મને પાંચ મળી ગઈ. બરાબર, પછી એ એન કીધા છે એટલે એનની કિંમત પાંચ છે તો મારે એ ફાઇવ શોધવાના છે એટલે કે એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી. એ છે મારી પાસે, હા ડી છે અને એન પણ છે તો હું શું કરીશ તો કે એનની જગ્યાએ મારે પાંચ મૂકવાના છે. એની કિંમત છે બે, એન એટલે કે પાંચ અને ડીની કિંમત છે આઠ. બે પાંચમાંથી એક જાય તો ચાર ગુણ્યા આઠ, આઠ ચોક બત્રીસ. તો બત્રીસને બે કેટલા થશે તો કે અહીંયા મને એ પાંચ કેટલા મળશે ચોત્રીસ. તો ડીની એનની કિંમત જે શોધવાની હતી એ પાંચ મળે છે અને એ ફાઇવની કિંમત જે શોધવાની હતી એ મને ચોત્રીસ મળે છે. ત્યારબાદ દાખલા નંબર સાત જોઈએ. એમાં આપેલું છે એની કિંમત આઠ, એ એનની કિંમત છે બાસઠ અને એસ એનની કિંમત આપેલી છે બસો ને દસ. એટલે આવો દાખલો આપણે અગાઉ આવી ગયો છે પણ એક જગ્યાએ થોડું ધ્યાન આપવાનું છે એટલે જોઈ લઈએ. એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી. હવે એની કિંમત તમારી પાસે છે અને એ એનની કિંમત છે શું તો કે એ એન બરાબર બાસઠ બરાબર એ એટલે કે આઠ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી. હવે આ આઠ જે છે એ ડાબી બાજુ આવશે તો શું થશે તો કે બાસઠ માઇનસ આઠ એટલે કે ચોપન બરાબર એન માઇનસ વન ગુણ્યા ડી. જો હું અહીંયા ગુણાકાર કરીશ તો પણ મને એન ડીવાળું સ્વરૂપ મળશે જે મારા કાંઈક કામનું છે નહીં. એટલે આને હું પરિણામ નંબર એક આપી દઉં છું. બરાબર, આનો ઉપયોગ મને ખ્યાલ છે ત્યાં સુધી સૂત્ર જો તમને યાદ હોય તો એસએનના સૂત્રમાં પણ આ જે આવે છે એન માઇનસ વન ગુણ્યા ડી ત્યાં આપણે ડાયરેક્ટ એની કિંમત મૂકી શકીએ છીએ. જોઈ લઈએ આગળ તો કે એસ એનનું સૂત્ર હવે મૂકીશું એન બાય ટુ, ટુ એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી. ચાલો એસએનની કિંમત શું છે તો કે બસો ને દસ. બરાબર, એનની કિંમત તમારી પાસે નથી એટલે એનના એન એમના એમ રહેશે. ટુ એની કિંમત આઠ છે તો કે આઠ દુને સોળ. એન માઇનસ વન ગુણ્યા ડી, જો અહીંયા ડાયરેક્ટ આખો પદ છે એની કિંમત હું ચોપન મૂકી શકું છું પ્લસ ચોપન. કારણમાં શું લખશો? પરિણામ એક પરથી હવે સાદું રૂપ આપો. બસો દસ બરાબર એનના છેદમાં બે, આઠ દુને સોળ વત્તા ચોપન. ચાલો આ બંનેનો સરવાળો થશે તો કે બસો દસ બરાબર એનના છેદમાં બે, સોળ અને ચોપન કેટલા થશે? સિત્તેર. અહીંયા પાંત્રીસ દુ સિત્તેર પણ ઉડાડી શકો છો અને ડાયરેક્ટ અહીંયા ત્રણ વડે પણ ઉડાડી શકાય. આ પાંત્રીસ જે છે એ ક્યાં આવશે તો કે છેદમાં આવશે. તો કેટલા છેદ ઉડશે તો કે સાત તેરી
21 અને 0 એમનું એમ અહીંયા 7 5 ને 35 અને 6 5 30 માટે n ની કિંમત કેટલી મળે છે 6 n આપણે શોધવાનું હતું તો એની કિંમત મને મળી 6 હવે આ જે n ની કિંમત છે એની હું પરિણામ 1 માં મૂકીશ તો d ની કિંમત મને મળી જશે કે જે મારે શોધવાની છે બરોબર તો n ની કિંમત પરિણામ 1 માં મૂકતા તો શું થાય તો કે 54 ના 54 એમ ને એમ રહેશે n ની કિંમત 6 મૂકો માઇનસ 1 અને d શોધવાના છે એટલે d એમ ના એમ 54 બરાબર 6 માંથી 1 જાય તો 5 એટલે કે 54 ના છેદમાં 5 બરાબર d d અપૂર્ણાંક આવી શકે માટે અહીંયા d ની કિંમત શું મળે છે 54 ના છેદમાં 5 જો આને તમારે પોઈન્ટમાં ફેરવવો હોય તો ફેરવી શકો છો કારણ કે અહીંયા તમને કંઈ અપૂર્ણાંક પણ નથી આપેલો અને પોઈન્ટવાળી સંખ્યા પણ નથી આપેલી એટલે તમે આને પોઈન્ટમાં ફેરવવો હોય તો એમ પણ કરી શકો છો ત્યારબાદ દાખલા નંબર 8 જોઈએ અહીંયા પણ આપણને આપેલો છે એ એન ની કિંમત ડી ની કિંમત અને એસ એન ની કિંમત બરાબર છે તો મારે ફરીને બંને સૂત્રનો ઉપયોગ કરશું એટલે મને એકાદું સમીકરણ મળશે એના ઉપરથી હું કિંમત મેળવી શકીશ તો એ એન સૂત્ર મૂકીએ તો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી એ એન એટલે કે 4 એની કિંમત મારી પાસે નથી એનની પણ નથી ડીની છે કેટલી તો કે 2 બરાબર હવે અહીંયા સાદરૂપ આપો તો કે એ પ્લસ આ બગડો જે છે એ બંને સાથે ગુણાશે તો કે 2 ગુણ્યા એન એટલે કે 2n માઇનસ 2 એકા 2 આ માઇનસ 2 છે એ ડાબી બાજુ આવશે તો પ્લસ થશે પ્લસ 2 બરાબર એ પ્લસ 2n તો 4 ને 2 કેટલા થશે 6 એ પ્લસ 2n હવે અહીંયા તમને એમ થાય કે આને હું પરિણામ નંબર 1 આપી દઉં તો અહીંયા આપી દેશો તો કંઈ પ્રશ્ન છે નહીં પણ તમને એવું મગજમાં હોવું જોઈએ કે એસએનના સૂત્રમાં આગળ એન ગુણાયેલો છે એટલે આ એ અને એનવાળું મને સમીકરણ બીજું નહીં મળે બરાબર અહીંયા હું ગમે એકને કરતાં બનાવી દઉં તો એના ઉપરથી હું કિંમત કંઈક બીજા સમીકરણમાં મૂકી શકીશ તો અહીંયા હું શું કરું છું એને એકલો બનાવું છું બરાબર અને આ જે 2n જે છે એને ડાબી બાજુ લઈ દઉં તો એની કિંમત મને શું મળે તો કે 6 એમને એમ છે આ પ્લસ છે આ બાજુ આવશે તો કેટલા થશે તો કે માઇનસ એટલે એની કિંમત મેં અહીંયા મૂકી હવે જો આ તમે ન કરો કદાચ તમને આઈડિયા ન આવે તો તમારે આને સમીકરણ પરિણામ નંબર 1 આપી દેવાનું પછી ત્યારબાદ જ્યારે આવશે ત્યારે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે અહીંયા મારે 2માંથી 1ની કિંમત મેળવવી પડશે ને ત્યાં મૂકવી પડશે બરાબર છે તો જોઈએ આગળ હવે આપણે એસ એનના સૂત્રનો ઉપયોગ કરીશું તો કે એન બાય 2 2a પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી એસ એનની કિંમત છે માઇનસ 14 બરાબર એનની કિંમત તમારી પાસે નથી 2aની કિંમત પણ નથી પણ આને આ ઉપરથી આપણે મેં મૂકીએ જોઈએ આગળ ડીની કિંમત શું છે તો કે 2 માઇનસ આ બગડો ગુણાઈ જશે એટલે 14 દૂને 28 બરાબર એનના એન એમના એમ તો અહીંયા શું થશે તો કે 2a પ્લસ 2n માઇનસ 2 હવે જો અહીંયા તમને આ અંદર ગુણશો તો એન સ્ક્વેરવાળું મળશે એટલા માટે જો કદાચ તમે અહીંયા ન કર્યું હોત તો આના ઉપરથી તમને ખ્યાલ આવે કે હું આ 2માંથી 1ને કરતા બનાવ અહીંયા મેં એને કેમ કરતા બનાવ્યો તો કે એન 2 જગ્યાએ છે તો મારે 2 જગ્યાએ કિંમત મૂકવી પડશે પહેલાં બરાબર તમારે શોધવાના એ અને એન બંને છે તો તમે કોઈ પણ સંખ્યાને કરતા બનાવી શકો છો 2માંથી ગમે તે 1ને તો અહીંયા આગળ જોઈએ માઇનસ 28 બરાબર એનના એન એમના એમ 2 એની કિંમત શું છે તો કે 6 ઓછા 2n પ્લસ 2n માઇનસ 2 ખાલી મેં આ એની કિંમત મૂકી આગળ જોઈએ તો કે માઇનસ 28 એમના એમ એન 6 દૂને 12 માઇનસ 2 દૂને 4 એન પ્લસ 2n હવે અહીંયા કાઉન્સ પૂરો થઈ ગયો અહીંયા સુધી જ ગુણવાનું હતું આ પદ એમનું એમ એટલે કે 2n માઇનસ 2 હવે સાદરૂપ અપાતું હોય એનું આપો તો કે આ બંનેનું છે ને આ સંખ્યા છે તો બંને બાજુ સાદરૂપ અપાશે એટલે કે માઇનસ 28 બરાબર એન શું તો કે 12માંથી 2 જાય તો 10 અને 4 એનમાંથી 2 જશે તો
तो बे एन पण केवा आवशे तो के माइनस केम तो के माइनस जे चार जे छे मोटी संख्या छे माटे हवे तमे काई सादू रूप आपी शकता नथी तो एन ने अंदर गुणी दो एटले के माइनस अठ्यावीस बराबर दस एन माइनस बे एन नो वर्ग। हवे जो अहीं समीकरण स्वरूप में मळशे अने एने आपणे उकेलीशुं एटले द्विघात समीकरण जेवुं मळशे तो के बे एन नो वर्ग प्लस माइनस हतुं डाबी बाजू आव्युं तो प्लस दस एन प्लस हता डाबी बाजू आव्या तो माइनस अने डाबी बाजू माइनस अठ्यावीस तो छे ज बराबर। हवे अहीं दरेकमांथी बे कॉमन निकळे छे तो हुं बे कॉमन काढी लउं एन वर्ग ओछा पाँच दूने दस एटले के पाँच एन अने चौद दूने अठ्यावीस एटले के माइनस चौद। आ बगड़ो छे गुणाकारमां जमणी बाजू जशे तो भागाकारमां जशे माटे जीरोना छेदमां बे जीरो थई जशे तो अहींया मने समीकरण शुं मळे छे एन वर्ग माइनस पाँच एन ओछा चौद बराबर जीरो। હવે તમારે ચૌદના ભાગ પાડી અને પાંચ લાવવાના છે પણ કેવા તો કે બાદબાકી કરીને ચૌદના ભાગ ચૌદ એકા ચૌદ બાદબાકી કરીને પાંચ આવે તો કે નહીં આવે સાત દુને ચૌદ સાતમાંથી બે જાય તો પાંચ આવે તો કે હા તો કે અહીંયા ભાગ શું પડશે સાત દુને ચૌદ બાદબાકી કરીને છે એટલે મધ્યમ પદની નિશાની જે છે એ મોટા આંકડાને આવશે અને ત્યારબાદ બાદબાકી કરવાની છે એટલે નિશાની એકને વિરુદ્ધ આવશે બરાબર બંને નિશાનીઓ વિરુદ્ધ તો અહીંયા સાદુરૂપ આપો તો શું થાય તો કે એન વર્ગ ઓછા સાત એન વત્તા બે એન ઓછા ચૌદ બરાબર જીરો। હવે બંને બે બે પદની જોડી કરીને એમાંથી કોમન કાઢીએ તો શું થશે તો કે અહીંયાથી એન કોમન નીકળશે એટલે વધશે શું એન માઇનસ સાત આ બે પદમાંથી બે અને અહીંયા સાત દુ ચૌદ એટલે બે કોમન નીકળશે તો શું વધશે તો કે એન માઇનસ સાત બરાબર જીરો। હવે આ કૌંસ બે સરખા છે તો કે હા એને હું કોમન કાઢું તો કે એન માઇનસ સાત અને એન પ્લસ ટુ બરાબર જીરો કાં તો આના બરાબર જીરો હોઈ શકે ને કાં તો આના બરાબર જીરો હોઈ શકે એટલે શું આવશે તો કે એન માઇનસ સાત બરાબર જીરો અથવા એન પ્લસ બે બરાબર જીરો તો અહીંયાથી એનની કિંમત શું મળે છે તો કે સાત બરાબર। અહીંયા સાદુરૂપ આપશો તો એનની કિંમત શું મળશે માઇનસ બે જે શક્ય નથી કેમ શક્ય નથી તો કે એનની કિંમત કોઈ દિવસ ઋણ કે અપૂર્ણાંક હોય નહીં પણ અહીંયા ઋણ સંખ્યા મને મળી માટે એન માઇનસ બે શક્ય નથી એટલે એનની કિંમત શું હોય સાત। હજી આપણે શું શોધવાના ખાલી અહીંયા એન જ મેળવો આપણને હજી એની કિંમત શોધવાની છે તો કે પરિણામ એકમાં એનની કિંમત મૂકશો એટલે એની કિંમત મળી જશે તો કે પરિણામ એકમાં એનની કિંમત મૂકતા તો કે એ બરાબર છ ઓછા ટુ એન એટલે કે છ એમના એમ બે એનની કિંમત શું છે સાત છ માઇનસ સાત દુને ચૌદ ચૌદમાંથી છ જાય તો વધશે કેટલા આઠ પણ કેવા માઇનસ તો એની કિંમત શું મળશે માઇનસ। અહીંયા ખાસ આ ધ્યાન આપવાનું છે જો અહીંયા કદાચ તમે પરિણામ નંબર એક આપી દીધું હોય તો અગાઉ તમને અહીંયા જ્યારે કિંમત મૂકવાની થશે કે અહીંયા તમે કોઈની કિંમત નથી મૂકી શકતા ત્યાં તમને આઈડિયા આવી જવો જોઈએ।